પોલીસની કાર્યવાહી સામે પોલીસ કર્મીઓએ કરી ફરિયાદ. ગુજરાત રાજ્યમાં બની પહેલ ઘટના, હાથીની ઘટના સામે કીડીએ માથું ઉચક્યું, જેને લઈને સમગ્ર ગુજરાત પોલીસ બેડા ચકચાર મચી ગઈ છે. આખરે કેમ પોલીસ કર્મચારીની ફરજ પડી ઉચ્ચ અધિકારીઓ સામે અરજી કરવાની, શું છે હકીકત જો આ રિપોર્ટમાં. વલસાડ સિટી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી ગત જુલાઈ માસમાં દારૂ ભરેલી ટ્રકને આંતરિક દેવાથી દારૂ સગે વર્ગે કર્યોને લઈ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં બંને ડ્રાઈવરો તેમજ જિલ્લા ડીએસપી કચેરીમાં ફરજ બજાવતા એમ 3 પોલીસ કર્મચારીઓને જિલ્લા ડીએસપી વલસાડ જિલ્લા બહાર ડીઓ કરી બદલીનો ઓર્ડર કર્યા બાદ એ જ પોલીસ કોન્સ્ટેબલોએ ડીઓ કરવાના પ્રકરણમાં સામે તપાસની માંગણી કરતા અરજી કરતા સમગ્ર પોલીસના બેડામાં ચકચાર મચી જવા પામી છે. વગર વાકે જિલ્લામાંથી ડીઓ થનારા પોલીસ કર્મીઓએ લગાવ્યો છે આરોપ બુટલેગર અને ઉચ્ચ અધિકારીઓની ભીલી મગજથી. વલસાડ જિલ્લામાં નૈતિક ફરજ બજાવતા અને બુટલેગરોના રસ્તાનો કાંટો બનેલા પોલીસ કર્મચારીની બદલી અને ડીઓ સામે તેઓ વાંધો ઉચક્યો છે. ગત જુલાઈ માસમાં પકડાયેલી દારૂની ટ્રકનો મુદ્દા માલ ધરમપુરના બુટલેગરોને વેચી મારવાડ પ્રકરણમાં ડીજી ઓફિસરથી કરવામાં આવેલી ઓર્ડરને વલસાડ જિલ્લા ડીએસપીએ બજાવતા વલસાડના 3 પોલીસ કર્મીઓને ડીઓ કરી રેન્જ બહાર બદલી થતા એ જ પોલીસ કર્મીઓએ એ જ પ્રકરણમાં પોતે નિર્દોષ છે તેઓનો ઓર્ડર ખોટી રીતે વગર તપાસે કર્યો છે, જેથી તેઓ એડીએસપી વલસાડ રેન્જ, આઈજી સુરત અને ડીજી ઓફિસ અમદાવાદ ખાતે ફરી તેઓના થયેલા ઓર્ડરને લઈ એક ફરિયાદ કરી છે, જે બાદ વલસાડ જિલ્લા ડીએસપીએ વલસાડના એસઓપીજી આઈને મુદ્દે તપાસ ઓર્ડર તપાસ કરતા વધુ શંકાના ડાયરામાં જતો દેખાય છે. અનેક સવાલો અહીં ઊભા થાય છે અને બદલી થયેલા પોલીસ કર્મચારીઓના પણ અનેક સવાલો અહીં સામે આવે છે કે જો ગાડીમાં દારૂ હતો અને તેને વેચી માર્યો હતો તો ગાડી બિનવારસી હાલતમાં વ્યારાથી કેમ મળી આવી હતી? જો ગાડી ચોરી થઈ હોવાની વાત હતી તો પછી જે તે સમયે ફરિયાદ કેમ લેવામાં આવી? કેમ ગાડી પોલીસ વ્યારાથી લાવી અતુલ પોલીસ સ્ટેશનમાં મહિનો રાખી છોડી દેવામાં આવી? જો ગાડીમાં દારૂ જ ભરેલો હોત તો કેમ ટ્રકને જપ્તમાં લેવાથી ગાડી છોડી મુકાઈ? પોલીસ કર્મીઓએ કરેલી અરજીમાં જે ટ્રકમાંથી દારૂ સગે વગે કરવામાં આવ્યો દમણના તન્વીર નામનો બુટલેગરની ગાડી છે, તો પછી પોલીસે બુટલેગર સામે કેમ ફરિયાદ ના નોંધી? આવા અનેક સવાલો આ કેસમાં ઊભા થાય છે. પોલીસની કામગીરી સામે અનેક શંકાઓ સેવાઈ રહી છે કે ક્યાંક બુટલેગરો સાથે મળીને નાના કર્મચારીઓને ભોગ બનાવ્યા છે અને જે પોલીસ કર્મચારીઓ કરેલી અરજીમાં દર્શાવ્યું છે કે કેટલાક બુટલેગરો ઉચ્ચ અધિકારીઓ સાથે સીધા સંપર્કમાં છે, જેથી નાના કર્મચારીઓને દારૂ ગાડી પકડતા હોય છે તો તેઓને ઠપકો પડતો હોય છે અને આખરે તેઓ પોતાની મનમાની કરતા હોય છે તો તેઓની બદલી થઈ જતી હોય છે, જેથી કરી આવી ઘટનામાં કોઈ અન્ય પોલીસ કર્મચારી ભોગ ન બને તે માટે રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલે ફરિયાદ અરજી કરી હતી અને તેની બુટલેગરો નંબર નાખ્યા છે. જો કે નંબર નિર્ણાયક રીતે તપાસ કરવામાં આવે તો ગુજરાતના કેટલાક મોટા ઉચ્ચ અધિકારીઓ તેમજ અન્ય પોલીસ કર્મીઓના નામ ખુલી શકે, જેથી પોલીસ કર્મની અરજી નિર્ણાયક રીતે થાય એવી પોલીસ કર્મીઓએ માંગ કરી છે. ગત જુલાઈ માસમાં વલસાડ જિલ્લાથી દારૂ ભરેલી ટ્રક કેટલાક પોલીસ કર્મીએ અટકાવીને ધરમપુરના બુટલેગરને દારૂ વેચી મારી ટ્રક વ્યારા ખાતે મૂકી આવેલ હતા, જે કેસમાં વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ પણ શંકામાં રાખી જિલ્લા ડીએસપી સુરત રેન્જ આઈજીના મારફતે ડીજી ઓફિસમાં ફરિયાદ કરતા ડીજી ઓફિસ દ્વારા આ પોલીસ કર્મીઓને ડી ઓર્ડર આવ્યા હતા, જેની સામે બદલી કરાયેલા 3 પોલીસ કર્મીઓએ કેસમાં ફરિયાદ અરજી કરી છે અને દારૂ ભરેલી ટ્રકનો માલ વેચવાના પ્રકરણમાં હાલ પોલીસ કર્મી જ પોલીસ અધિકારીઓના ઉચ્ચ અધિકારીઓ સામે પડ્યા છે, જેથી હવે જિલ્લા ડીએસપી વલસાડ જિલ્લા એસઓજીના પીઆઈને તપાસ સોંપવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું છે કે આ પ્રકરણના નિષ્પક્ષ તપાસ થશે ખરી, શું પોલીસ કર્મીઓ નિર્દોષ સાબિત થશે ખરા, એવા અનેક સવાલ જિલ્લા અને પોલીસ કર્મીઓના મનમાં જોવા મળી રહ્યા છે. હવે જોવું એ રહ્યું છે કે હવે આ પ્રકરણમાં આગળ શું નિર્ણય આવશે. મને પેપર દ્વારા જે જાણવા મળેલું કે ભાઈ આ ટ્રકમાં જે દારૂ લૂંટીને સગે વગેરે ધરમપુર ચોકડી પરથી કરવામાં આવેલો છે એમાં સંડોવણીના આધારે મારી જે બદલી કરવામાં આવેલી છે એવું મને પેપર દ્વારા જાણવા મળેલું છે, બરાબર. એનું સ્પષ્ટ કારણ તો હજુ ખાતાકીય રીતે અમને કંઈ ખબર છે નહીં. આની કે યોગ્ય તપાસ થઈ છે? આની કોઈ યોગ્ય તપાસ થવામાં આવેલ નથી, અમારા કોઈ નિવેદન લેવામાં આવેલા નથી. આ બધા બુટલેગરો સાથે અમારા પોલીસ સ્ટેશનના તેમજ વલસાડ જિલ્લાના કોઈ પોલીસ કર્મીના સહયોગથી આખું કાવતરું ઊભું કરીને અમને નુકસાન પહોંચાડવાના હેતુસર તેમજ આજે જિલ્લાભર મોકલવાનો એમનો જે બધી રાજા હતો તે પાર પાડવાના હેતુસર જ કરવામાં આવેલો છે.
આ જે ટ્રક પકડ છે એમાં જે બુટલેગર તનવીર છે, વિનોદ છે, બરાબર, તેમજ હેડ કોન્સ્ટેબલ મહેશ રાવણ છે, એ બધાએ ભેગા થઈને આખું પ્રકરણ ઉભું કરેલું છે. ને આ પ્રકરણના હિસાબે અમારો ડીઓ વલસાડ જિલ્લાની બહાર કરવામાં, એમાં અમારે કોઈ ઇન્કવાયરી કોઈ જાતની ઇન્કવાયરી કરવામાં આવી નથી. એક તરફી ડિસિઝન લઈને આ ઇન્કવાયરી કરવામાં છે. અને કોઈ જે ટ્રક પ્રકરણ છે એ ટ્રક બાબતે વલસાડ જિલ્લા કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવેલી નથી. તેમજ જો ટ્રકમાં દારૂ હતો તો ટ્રકના ડ્રાઈવરના વિરુદ્ધમાં બી કોઈ ગુનો દાખલ કરવામાં આવેલો નથી. જો ટ્રક વ્યારા ખાતેથી મળી આવ્યો એવું આ લોકોનું કહેવું છે, તો વ્યારા ખાતેથી અહીંયા સુધી કોને લાવી? વ્યારામાં આ બાબતે કોઈ ગુનો દાખલ કરવામાં આવેલો કે કોઈ નોંધ કરવામાં આવેલી છે એ બાબતનો કોઈ ખુલાસો નથી. ખાલી ટ્રક અહીંયા લાવીને 1-1.5 મહિના સુધી મૂકી રાખી ને આજે 3 મહિના પછી આ પ્રકરણમાં, આ બધું પ્રકરણમાં અમારી સંડોવણી કરીને અમને ગુનાહિત સાબિત કરવાના હેતુસર જ આખું ઉભું કરવામાં આવેલું છે. આમાં કોઈ તટસ્થ તપાસ થઈ નથી. વ્યારામાંથી જે ટ્રક લાવવામાં આવે છે, સામાન્ય રીતે બિનવારસી હાલતમાં કોઈ પણ વાહન મળે તો પોલીસ પોતે ફરિયાદી બને છે 141D મુજબ. તો શું વ્યારા જિલ્લામાં કોઈ પોલીસ સ્ટેશનમાં આ ટ્રક વિશે કોઈ બિનવારસી હાલતમાં ગુનો નોંધાયો? કોઈ ગુનો નોંધાયેલો નથી. તેમજ અહીંયા આવીને બી 1.5 મહિના સુધી આ અતુલ આઉટપોસ્ટ પર રહી, તો ત્યાં સુધી બી આ વિશે, આ ટ્રક વિશે કોઈ કાર્યવાહી સરકારી વાહે કરવામાં આવેલી નથી. જે ન્યાયની પ્રણાલી પ્રમાણે જે કાર્યવાહી થવી જોઈએ એમાં એ પ્રમાણે કોઈ જ એક્શન લેવામાં આવ્યા નથી. ખાલી અમને ટાર્ગેટ કરીને મૌખિક સૂચનાઓના આધારે, મૌખિક આક્ષેપોના આધારે આજે અમારે આ એક મોટી સજા ભોગવવી પડતી છે. આપના આપ પર જે આરોપો લાગ્યા છે તેમાં જો યોગ્ય તપાસ ન કરવામાં આવે તો આપનું આગળનું કાર્ય કેવું રહેશે? મને પૂરેપૂરો વિશ્વાસ છે, જે મેં મહેરબાન આઈજી સાહેબનાઓને અરજી કરેલી છે અને એમાં જે મેં માહિતી આપેલી છે એમાંથી જો અમે સાચા હોઈશું તો એ સાહેબ જો તટસ્થ તપાસ કરવાના જ છે, મને ગરા સુધી વિશ્વાસ છે. ને એમની નિષ્ઠા ને એમની નામના પ્રમાણે જો તટસ્થ તપાસ થઈ તો મને 100% વિશ્વાસ છે કે આમાં જે સંકલનમાં રહીને જે લોકોએ આ આખું પ્રકરણ ઉભું કર્યું છે, તેમજ આ બુટલેગરો કોના કોને મારા ખાલી સંડોવણી જાહેર કરવામાં આવે છે, મારા સિવાય અન્ય કેટલા બધા કોન્સ્ટેબલો છે એ બધાને સંડોવણી બહાર આવેલું છે. બ્યુરો રિપોર્ટ, વલસાડ.